सुप्रभातम विद्यार्थी मित्रों मित्रों आज 365 मित्रों आज आ विडियोज ने जे सीरीज शुरू करी छे एनो आज एक वर्ष पूरु थाय छे। हूँ खूबज आनंद अनुभव रह्यो छु आज सतत एक धारा 365 એટલે કે એક વર્ષ સુધી આપ સુધી પહોંચવાનો જે મને મોકો મળ્યો છે તે બદલ હું સમગ્ર શિક્ષણ જગતનો, વિદ્યાર્થી જગતનો અને વાલી જગતનો હું આભાર વ્યક્ત કરું છું કે 365મો દિવસ આજે જ્યારે આવી રહ્યો છે, એક વર્ષ એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને આજે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલનો પૂરો લાભ લીધો છે અને હું પણ અપેક્ષા રાખું કે આ મહેનત આપણા સૌમાં ઉગી નીકળે। ફરીવાર મિત્રો એક વર્ષ જ્યારે જે પૂરું થાય છે ત્યારે આપ સૌના આભાર સાથે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપ સતત પહેલાં એપિસોડથી લઈ અને અત્યારે 365 એપિસોડ સુધી આપ મારી સાથે સતત જોડાયેલા રહ્યા છો તે વાતનો મને ખૂબ જ આનંદ છે। મિત્રો ફરીવાર એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું સ્વાગત કરું છું। મિત્રો તમને આ કાર્ય પસંદ આવતું હોય તો ચોક્કસ એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરે એવો પ્રયત્ન કરશો તો મને ખૂબ જ ગમશે। મિત્રો આજે એક વર્ષ પૂરું થતાં આપ સૌની પાસે હું એવી અપેક્ષા રાખું છું કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો જાય, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ જ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય અને મિત્રો સાથે સાથે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો તો મને ખૂબ જ આનંદ થશે એવી અપેક્ષા સાથે મિત્રો આજના સુવિચારથી આજે આપણું કાર્ય આગળ વધારીએ છીએ। ફરીવાર એક વર્ષ આજે પૂર્ણ થયું છું તે બદલ આપ સૌનો આભારી છું, આપ સૌનું અભિનંદન। મિત્રો આજનો સુવિચાર કંઈક આવો છે, આજનો સુવિચાર મિત્રો છે કભી એ મત સોચીએ कि आप अकेले हो, बल्कि ये सोचिए कि आप अकेले ही काफी है। मित्रों खूब सरस मजाना सुविचार आज 365मो आ व्याकरण एपिसोड एक वर्ष आज पूर्ण थवा जा रह्यो छे। कभी ए मत सोचिए कि आप अकेले हो, बल्कि ये सोचिए कि आप अकेले ही काफी हो। मित्रों क्यारेय जिंदगी में एवं न विचारो कि हूँ एकलो छू, पण एवो विचारो हूँ एके हजारा छू, हूँ એકે હજારા છું એવું જ વિચારું। ક્યારેય એવું નહીં વિચારવાનું કે હું જિંદગીમાં એકલો છું, મારી સાથે કોઈ નથી, બસ એવો વિચારો કે હું એકલો છું ને તો પણ કાફી છે। મિત્રો આજના સરસ મજાના સુવિચાર સાથે આજે આપણા અભ્યાસમાં આગળ વધીશું। આપણે મિત્રો જે ભણી રહ્યા છીએ ને એ ભણી રહ્યા છે એડજેક્ટિવ ક્લોઝ। મિત્રો એડજેક્ટિવ ક્લોઝ એટલે કે વિશેષણ રૂપ ઉપવાક્ય, વિશેષણ રૂપ ઉપવાક્ય। અહીંયા જે વાક્ય વિશેષણનું કાર્ય કરે છે એને આપણે એડજેક્ટિવ ક્લોઝ કહીએ છીએ। મિત્રો એડજેક્ટિવ ક્લોઝની અંદર આપણે એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ, એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ।
संबंधक सर्वनाम साथेनु एडजेक्टिव क्लोज, संबंधक सर्वनाम रिलेटिव प्रोनाउंस एटले संबंधक सर्वनाम। मैं फरी पण वात आगळ पण वात करी थी हु, हुम, वूज, वीच, वॉट, वेन, वेर, वाय। मित्रों आ बधा ज रिलेटिव प्रोनाउंस छे। तो अहींया आ रिलेटिव प्रोनाउंस एडजेक्टिव क्लोज में केवी रीते वापरी शकाय एना विषयनो अभ्यास एटले एडजेक्टिव क्लॉज विथ रिलेटिव प्रोनाउंस, एडजेक्टिव क्लॉज विथ रिलेटिव प्रोनाउंस। मित्रों आपणे जे वात करी रह्या हता ए पहेलू रिलेटिव प्रोनाउंस हतुं, ए हतुं हु, डब्ल्यू एच ओ, हु विषे आपणे वात करी रह्या हता। मित्रों मित्रों हु नो सामान्य अर्थ कोण एवो थाय छे जे आपणे सौ जाणीए छीए, पण ज्यारे एडजेक्टिव क्लोज में रिलेटिव प्रोनाउंस तरीके वापरता हो त्यारे के जे आवो अर्थ थशे के जे, हु एटले के जे रिलेटिव प्रोनाउंस नो अर्थ थशे के जे। अने आपणे खास करीने जारे व्यक्तिनी वात करता होय, कोई पण व्यक्तिनी जारे वात होय त्यारे ज आपणे हु नो उपयोग करी शकीए। व्यक्तिनी वात होय के जे एवो संदर्भ होय, के जे एवो भाव होय, અને એના દ્વારા નામ કે સર્વનામમાં વિશેષતા બતાવવાની હોય ત્યારે આપણે રિલેટિવ પ્રોનાઉન્સમાં આપણે હુ વાપરીએ છીએ। આપણે એક્ઝામ્પલ ગઈકાલે લીધું, દાખલા તરીકે આપણે એમ કહેવું છે કે ધીસ ઇઝ બોય, ધીસ ઇઝ ધ બોય હુ હેલ્પ્સ ઓલ, હુ હેલ્પ્સ। મિત્રો આપણા ગઈકાલનું વાક્ય છે, આ વાક્ય છે મુખ્ય વાક્ય છે, ધીસ ઇઝ ધ બોય, અને આપણે શું કહેશું મુખ્ય વાક્ય, હુ હેલ્પ્સ ઓલ, જે બધાને મદદ કરે છે। આ આ છે એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય છે, બરાબર। હવે આ બે વાક્યને આપણે કેવી રીતે જોડશું, તો આપણે આ વાક્યને આવી રીતે બનાવી નાખશું, ધીસ બોય, ધ બોય, ધ બોય who is, the boy who is અથવા who helps all, the boy who helps all। અહીંયા તમે જોઈ શકો છો આ આખું વાક્ય હતું, આપણે the boy જે છોકરો બધાને મદદ કરે છે મૂળ એની જ વાત કરી, the boy who helps all, આ છોકરો છે કે જે બધાને મદદ કરે છે। આવી રીતે મિત્રો આપણે હુથી આ વાક્યને જોડી દઈશું, આને આપણે મુખ્ય વાક્ય કહીશું અને આને આપણે એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય કહીશું। મિત્રો ફરી એકવાર 365નો આ એપિસોડ આપ સૌને ગમશે એવી હું અપેક્ષા રાખું છું। મિત્રો ફરી એકવાર આપ સૌને નમ્ર નિવેદન છે કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે। મિત્રો હું જે ભણાવું છું એ પણ મારા જ્ઞાનની એક મર્યાદા છે, ફરી એકવાર વાતને દોહરાવું છું કે સંભવ છે કોઈ જગ્યાએ ક્ષતિ હોય તો ચોક્કસપણે એક અન્ય કોઈ સારો વ્યાકરણ ગ્રંથ હોય એનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો। પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમય રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય।